નમસ્કાર. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત શ્રી ઓવી શેઠ લોકવિજ્ઞાન કેન્દ્રના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરે છે. સ્વાગતમાં ખાસ આપને કહેવાનું કે આજનો દિવસ એક ખાસ લોકવિજ્ઞાન કેન્દ્રને ખૂબ ઉપયોગી એવા રાજકોટના સાંસદ આગરણી અભયભાઈ ભારદ્વાજ નું નિધન થયું આપણે સૌ જાણીએ છીએ. આ અભયભાઈ બહુ જ સારા એડવોકેટ, કલાકાર તેમજ સામાજિક સંસ્થાઓને કેમ મદદરૂપ થવું કે એનો સ્વભાવ હતો. દરેક વસ્તુને સરળતાથી એને લેવાનું અને સાથે સાથે માર્ગદર્શન આપવાનું એવો હંમેશા પ્રયાસ કરતા અને એ ખૂબ સફળ હતા. એમણે આપેલું પ્રદાન રાજકોટ માટે એ કદી ભૂલાય એવું નથી. તાજેતરમાં થોડો વખત પહેલા તેઓ લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવેલા અને આ પુસ્તક છે શ્રી વિક્રમ સારાભાઈ જેનું ઈ વિમોચન એમને હાથે થયું. એ રીતે લોકવિજ્ઞાન કેન્દ્ર નસીબદાર છે કે એમની આ સેવાનો લાભ મળ્યો. લોકવિજ્ઞાન કેન્દ્રનું કાર્ય આપ સૌ જાણો છો કે લોકવિજ્ઞાનનો અર્થ જ એ થાય કે વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા, એના પ્રસાર પ્રચાર અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમાજમાં વિકસે એ અંગે મહત્વનું કાર્ય કરે છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ બહેનોને લગતા કાર્યક્રમો, ખેડૂતને લગતા કાર્યક્રમો, સમાજમાં પ્રસરેલી અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યક્રમો ઉપરાંત ભેળસેળ જે આપણા દૈનિક જીવનમાં જોવા મળે છે ખાવા પીવાની વસ્તુ, તેનું માર્ગદર્શન પણ લોકવિજ્ઞાન કેન્દ્ર આપતું રહે છે. લોકવિજ્ઞાન કેન્દ્રના ઘણા બધા કાર્યક્રમો છે અને સાયન્સ ઓન ટેકનોલોજી દ્વારા આ સેન્ટરને સહાય મળે છે અને એના કાર્યક્રમો આ લોકવિજ્ઞાન કેન્દ્ર જે સમગ્ર ગુજરાતને માં સાયન્સ એટલે કે વિજ્ઞાનને દ્રષ્ટિકોણ વધારવામાં અને એના પ્રસાર પ્રચાર માટે આ લોકવિજ્ઞાન કેન્દ્ર કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં આપણે જાણીએ છીએ કે સૌ કોરોનાથી ના ભયંકર રોગથી બધા પીડિત છે અને કારણે લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સ એ ઉપરાંત માસ્ક પહેરવાનું, લોકોને એ રીતે તાલીમ આપવાનું પણ અમે નિર્ધાર કર્યો છે. એના અમે ગુજકોસ્ટની સહાયથી આખા પોસ્ટર બનાવ્યા છે જે અમે લોકો સુધી પહોંચાડવા માટે જાગૃતતા કોરોનામાં આવે, કોરોનાની અંદર આપણે બેસી ન રહેતા પણ કંઈક એવી પ્રવૃત્તિઓ કરીએ, વિદ્યાર્થીઓ માટે પ્રવૃત્તિ થાય, બહેનો માટે પ્રવૃત્તિ થાય તેમજ આરોગ્યને લગતા કાર્યક્રમો પણ લોકવિજ્ઞાન કેન્દ્ર કરે છે. આવતા સોમવારથી અમે એક નવું આયોજન વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ જેમાં 6, 7, 8 ધોરણના પ્રયોગનું નિર્દેશન કરવામાં આવશે અને પ્રયોગને અંતે જે સવાલો ઉપસ્થિત થાય એના જવાબો પણ અમે આપવાનો પ્રયત્ન કરશું. વિશિષ્ટતા એ છે કે વિજ્ઞાન વાંચીએ ત્યારે થોડું ભૂલી જવાય, આપણે કોઈ વૈજ્ઞાનિક ઘટના જોઈએ તો યાદ રહી જાય પણ જ્યારે પ્રયોગો કરીએ ત્યારે હંમેશા યાદ રહી જાય. લોકવિજ્ઞાન કેન્દ્રનો આ હેતુ છે અને હેતુસર
આજે લોકડાઉનની અંદર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખે અને એમાં વિજ્ઞાનને લગતા પ્રયોગોની પ્રવૃત્તિઓ કરાવી, જેથી કરીને એનો એ લોકોમાં એક કૌશલ્યતાનો વિકાસ થાય, વિજ્ઞાન સમજવામાં સરળ પડે, જેથી કરીને એમને આવનારી પરીક્ષાઓમાં પણ એનો લાભ મળે એવા હેતુસર આજે આપણે આ વાત કરી છે કે જે આવતા સોમવાર આપણે જે આ પ્રયોગો શરૂ કરી રહ્યા છે એમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ખાસ ઈથી ભાગ લેશો એવી વિનંતી છે. અસ્તુ, હવે રાજકોટને આંગણે પધારેલા ભારતના ખ્યાતનામ તેમજ વિશ્વ કક્ષાએ જેનું નામ છે એવા ડોક્ટર જે જે રાવલ સાહેબ અત્રે આવેલા છે, એ પણ આપણને થોડું માર્ગદર્શન આપશે કે લોકડાઉનના આ સમયમાં આપણે કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ અને કેવી રીતે આપણો પોતે એ લોકડાઉનની અસરોમાંથી બચી શકાય તેની વિશેષ માહિતી ડોક્ટર જે જે રાવલ સાહેબ આપશે. અને આપ જાણો છો તેઓ મોટા ખગોળવિદ છે અને એથી કરીને એમના પણ અમે પ્રવચનોનો લાભ આપ સુધી પહોંચે એવા સતત પ્રયત્નો અમે કરતા રહેશું. અસ્તુ, ડૉક્ટર જે જે રાવલ સાહેબ. નમસ્કાર. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ શ્રી ઓદવજી વેલજી શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર આજે એક નવો પ્રયોગ કરી રહ્યું છે અને એક નવો પ્રસંગ છે એના માટે. અને ઈ પ્લેટફોર્મ ઉપરથી જે બાળકો છઠ્ઠા સાતમા અને આઠમાના બાળકોને એ પ્રયોગો દેખાશે. એ પહેલા આપણે જે ભારદ્વાજ અભય ભારદ્વાજજીને શ્રદ્ધાંજલિ આપીએ, પુષ્પાંજલિ આપીએ અને એ ભારતના સપૂત હતા અને સમાજ માટે એને જે કામ કર્યું એ છે ને બહુ જ જબરદસ્ત કામ હતું. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત એના માટે આંસુ સારે છે કે એવા ભારદ્વાજજીને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. તો આજે એમ કે આ જે સેન્ટર છે લોકવિજ્ઞાન કેન્દ્ર એ પ્રયોગ દ્વારા એટલે કે ઈ પ્લેટફોર્મ દ્વારા પ્રયોગો દેખાય અને બધાને ખબર છે કે વિજ્ઞાનમાં ગમે ત્યાં વિચાર હોય, ગમે તે થિયરી હોય, ગમે ત્યાં હાઇપોથેસિસ હોય, પણ જ્યાં સુધી એને ઓબ્ઝર્વેશનલ કે સપોર્ટ ન મળે એટલે કે નિરીક્ષણાત્મક કે ટેકો ન મળે ત્યાં સુધી એ થિયરીઓ જ રહે અને એનું છેવટનું એમ કે અંત જેને આપણે કહીએ કે પરિણામ અથવા તો ફાઇનલ કે જેને પ્રયોગો જ બતાવશે તે પ્રયોગો જ એ વિજ્ઞાનને આગળ વધારે છે. અત્યાર સુધી બધા પ્રયોગો થિયરીઓ આવી અને એના પ્રયોગો થયા ત્યારે સિદ્ધાંતો બને. આપણે જોઈએ કે પીવી ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે કે બોઇલનો નિયમ, એ પ્રેશર છે ને એ કે વ્યસ્ત પ્રમાણમાં હોય કે વોલ્યુમના એ થિયરી આવી, પણ આપણે એને બતાવવું પડે કે ખરેખર એ હકીકત છે. અને આપણે જોઈએ કે પરાવર્તનના નિયમ રિફ્લેક્શન, તો આપણે બતાવવું જોઈએ ને કે અરીસોલીને પરાવર્તનના નિયમો કેવી રીતે લાગુ પડે છે બધા, અથવા તો એ પ્રિઝમ લઈને એમ કે વક્રી ભવન આના જે પ્રયોગો વક્રી ભવનના સિદ્ધાંતો રિફ્રેક્શન સાચા છે. આજે આપણે જોઈએ કે આમ જે ન્યૂટને કહ્યું કે જો ન્યૂટનની થિયરીમાંથી એ બહાર આવે છે કે જો એક કલાકના 40,000 કિલોમીટરની ગતિ હોય
કોઈ આપણે તેને પૂછીને એમ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને પાર કરી શકીએ. હવે એક કલાકના 40,000 કિલોમીટરની ગતિ કેવી રીતે મેળવી? અને જ્યાં સુધી એ ગતિ ન મળે ત્યાં સુધી ન્યૂટન સાચો છે ખોટો એ ક્યાંથી ખબર પડે? એટલે કે આ પ્રયોગો થઈને એનું હૃદય છે, વિજ્ઞાનનું હૃદય છે, અને એ પ્રયોગો કરવા જરૂરી છે. અને જો પ્રયોગો કરીએ એટલે આપણે તાદૃશ્ય દેખાય. અને જેમ એમ કે ભાયાની સાહેબે કહ્યું કે આપણે યાદ રહી જાય કે પ્રયોગો છે ને એ વિજ્ઞાનમાં ફાઇનલ છે. તો આજે આ એમ કે સેન્ટર એમ કે 6th, 7th, and 8th ધોરણ માટે 2 દિવસ પ્રયોગો કરાવશે. એમાં અમે બધા સામેલ છીએ. અમારા એક તો વિશ્વપિતામાં હતા એમ કે ટ્રસ્ટી કાપડા સાહેબ, આજે છે ને મેનેજિંગ ટ્રસ્ટી આપણા કીર્તિ સાહેબ છે, હું પણ એક ટ્રસ્ટી છું, અને ભાયાણી સાહેબ એના ડિરેક્ટર છે સેન્ટરના, અને બીજા અમારા લર્નેડ સાથીઓ છે, એ બધા ભેગા થઈને આજે આપણે ગુજરાતને અને એમ કે કચ્છને સૌરાષ્ટ્રને આ બધા પ્રયોગોથી એમ કે ક્વોલિટી એમ કે એક્સપેરિમેન્ટ ગમે એમની ક્વોલિટી યાદ રહી જાય મતલબ સરસ, અને હું પણ એમાં ભાગ લેવાનો, કેમ કે પ્રયોગો જ એ છે ને છેલ્લી કસોટી છે. અને આજે આ બહુ ઉદાહરણીય કામ છે ને એમ કે કોવિશિલ્ડ સાયન્સ સેન્ટર કરવા જઈ રહ્યું છે, અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. અને આજના લોકડાઉનના જમાનામાં અથવા તો કોરોનાના જમાનામાં આપણે આ ઈ પ્લેટફોર્મનો ખૂબ જ ઉપયોગ કરવાનો, બહુ જ એમ કે સરસ રીતે ઇફેક્ટિવ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે અને કરશું. અને એ પ્રમાણે આપણે આનંદ થશે કે આપણે છે ને એ સમાજને એમ કે બાળકોને આપણે આગળ લાવીએ. અને આ જે સંસ્થા સ્થાપવામાં આવી છે એનો તેને હેતુ જે છે કે લોકો સુધી વિજ્ઞાનને પહોંચાડવું, બધે ગામડામાં પહોંચાડવું, બાળકોને પહોંચાડવું, અને એ અમે તેને કરવા માટે કચીબદ્ધ છીએ. અસ્તુ, ધન્યવાદ. તો આજે આપણે છે ને એક વિશિષ્ટ ઈ પ્લેટફોર્મ ઉપરથી વ્યાખ્યાન રાખ્યું છે, લોકભોગ્ય વ્યાખ્યા, કે આ બ્રહ્માંડ આપણું અદ્ભુત બ્રહ્માંડ શું છે. અને જ્યાં સુધી બ્રહ્માંડની અદ્ભુતતા સમજી નહીં ત્યાં સુધી આપણે મોટિવેટ ન થાય. આ બ્રહ્માંડ કેવું છે, કેવું વિચિત્ર છે, તેમ છતાં બી શંકા એવું છે, એમાં શું શું છે, અને જે ખગોળ વિજ્ઞાન છે એ બધા વિજ્ઞાનની માતા છે. એટલા માટે આજે ખગોળ વિજ્ઞાનનું વ્યાખ્યાન થશે. અને ખગોળ વિજ્ઞાન શું કરે છે, ક્વેશ્ચન રેઝ કરે, પ્રશ્નો ઉઠાવે, અને એ પ્રશ્નોના જવાબ દેવા માટે બીજા બધા શાસ્ત્રો સર્જાયા છે, એ ગણિત, પછી ભૌતિક શાસ્ત્ર, જીવવિજ્ઞાન શાસ્ત્ર, સ્ટેટિસ્ટિક, બધા અત્યારે ઉત્પન્ન થયા છે. એવી એમ કે વિજ્ઞાનની માતા એટલે ખગોળ વિજ્ઞાન, એના વિશે છે ને આજે 5 થી 6 આપણે વ્યાખ્યાન છે લોકભક્ત ગુજરાતીમાં છે, અડધો પોણો કલાક. અને વળી પાછું પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમથી, તો અમે આપણે વિનંતી કરીએ કે જો આપણે સમય હોય અને તો તેને આપો એ કાર્યક્રમ અટેન્ડ કરશો. હજો ધન્યવાદ. મહાનુભાવ પાસેથી આટલી વાત સમજ્યા પછી આપણે હવે એ સાંભળીએ કે આ પ્રોગ્રામ કેવી રીતે ચાલવાનો છે. તો અત્યારે મેં આ પ્રોગ્રામનું પોસ્ટર છે એ સ્ક્રીન શેર કરી રાખ્યું છે. તો એમાં તમને દેખાતું હશે કે આ પ્રોગ્રામ આખા અઠવાડિયાના 6 દિવસ, જે 6 વર્કિંગ ડેઝ આવે સોમવારથી લઈને શનિવાર સુધી, એ 6 દિવસ ચાલશે. પહેલા 2 દિવસ એટલે કે વીકના પહેલા 2 દિવસ સોમવાર અને મંગળવાર, તો સોમવાર અને મંગળવારના રોજ
આપણે ધોરણ જસ્ટ અ મિનિટ સોમવાર અને મંગળવારે આપણે ધોરણ છ વિશે કામ કરશું, બરાબર? તો અહીંયા તમને દેખાતું હશે કે ધોરણ છ છે એ સોમવાર અને મંગળવારના રોજ છે, બરાબર? તો સોમવાર અને મંગળવારે આપણે ધોરણ છ ને લાગતી વિજ્ઞાનની પ્રવૃત્તિઓ છે એ તમે સ્ક્રીન ઉપર જોશો. દરરોજનો સમય સવારના 11 વાગ્યાનો રહે છે, બરાબર? આપણી પાસે ઝૂમનું જે બેઝિક વર્ઝન છે એ આપણને 40 મિનિટનો ટાઈમ અલાઉ કરે છે, બરાબર? તો 40 મિનિટમાં પ્રેક્ટિકલી અમે જો ગણતરી કરીએ છીએ તો એટલીસ્ટ 4 થી 5 પ્રવૃત્તિ તો બતાવી શકાય છે. તો એ 40 મિનિટનું સેશન હશે, 11 વાગે ચાલુ થશે અને 11:40 એક્ઝેક્ટલી પૂરું થશે, બરાબર? પ્રયોગો આપણે જે કરીશું એ એવી રીતે જશે કે હેતુ, સાધનો, રીત અને એનું પરિણામ. છેલ્લી 5 મિનિટની અંદર આપણે જે પણ 3 કે 4 પ્રવૃત્તિ કરી હશે એ 3-4 પ્રવૃત્તિને આપણે ફરી રિવાઇઝ કરી જશું અને એને લાગતા તમારા જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો આપણે એના જવાબ આપીશું. સાથોસાથ આ બધા સેશન જે છે એ ઇન્ટરેક્ટિવ હશે. ઇન્ટરેક્ટિવ એટલે કે પ્રયોગ ચાલતો હોય ત્યારે પણ તમને જે પ્રયોગ કરાવવાવાળા અમારા જે એક્સપર્ટ હશે એ વચ્ચે વચ્ચે તમને એના પણ પ્રશ્નો પૂછશે અને તમારી પાસે એના જવાબ હોય તો તમે હાથ ઊંચો કરીને જવાબ આપી શકશો, બરાબર? તો આ ધોરણ 6 ને લાગતી વાત કરી એ બધાને લાગુ પડે છે. સોમવાર અને મંગળવાર આપણે ધોરણ 6 ના પ્રયોગો જોઈશું, એવી જ રીતે બુધવાર અને ગુરુવાર એ આપણે ધોરણ 7 ને લાગતું કામ કરીશું. એવી જ રીતે 11 વાગે શરૂ થશે અને 11:40 પૂરું થશે, બરાબર? તો ધોરણ 7 ની પ્રવૃત્તિ છે એ આપણે બુધ અને ગુરુવાર જોઈશું. કાર્યક્રમ આવતીકાલથી શરૂ થાય છે, એટલે કે શુક્રવારથી શરૂ થાય છે, એટલે આપણે શરૂઆત કરશું એ શુક્રવારથી કરતા હોવાને કારણે વી વિલ સ્ટાર્ટ વિથ સ્ટાન્ડર્ડ 8. તો ધોરણ 8 ની પ્રવૃત્તિથી આપણે ચાલુ કરશું આવતીકાલથી, એટલે આવતીકાલ અને પરમ દિવસે, એટલે તારીખ 4 અને 5 એ તમે ધોરણ 8 વિશેના પ્રયોગો જોઈશો. હવે જો તમને એવી ઈચ્છા હોય કે તમારા ધોરણ મુજબના જ પ્રયોગ તમારે જોવા હોય તો તમારું જે ધોરણ હોય એ પ્રમાણે એ દિવસે તમે જોઈન થાવ એવું તમે કરી શકો. ફોર એક્ઝામ્પલ, જો તમે 7મા ધોરણમાં ભણો છો તો તમારે 6-6 દી હાજર રહેવાની જરૂર નથી. હા, અમે એવું નથી કહેતા કે તમે ધોરણ 7મા હો તો તમે ધોરણ 6ના પ્રયોગ જોવા ન આવો અથવા ધોરણ 8ના પ્રયોગ જોવા નથી આવતા. પણ તમે જો ધોરણ 7મા છો અને તમે ધોરણ 7ના જ પ્રયોગો જોવા માંગો છો તો તમારે માત્ર બુધવાર અને ગુરુવારે જ જોઈન થવાનું છે, બરાબર? તો તમારે સોમ મંગળ અને શુક્ર શનિવારે તમારે લાયક પ્રવૃત્તિ નહીં હોય. પણ તમને એવું હોય કે તમે 7મામાં ભણો છો પણ તમારે ધોરણ 6ની અમુક પ્રાયોગિક પ્રવૃત્તિ કે જે તમે 6ઠા ધોરણમાં હતા ત્યારે નથી કરી, અને મોટાભાગે નહીં જ કરી હોય કારણ કે સ્કૂલ્સની અંદર પ્રાયોગિક પ્રવૃત્તિઓ પ્રમાણમાં ઓછી કરાવવામાં આવે છે અથવા ઘણી સ્કૂલમાં તો કરાવવામાં જ નથી આવતી. તો જો એવું હોય કે તમે ધોરણ 6ની પ્રવૃત્તિઓનું રિવિઝન કરવા માંગતા હો, ધોરણ 6ના કોઈક સિદ્ધાંત છે એનું તમારે રિવિઝન કરવું હોય, થોડા વધારે સારી રીતે એને શીખવા હોય તો તમે ધોરણ 6ના કાર્યક્રમમાં એટલે કે સોમવાર અને મંગળવારે જોડાઈ શકો. એવી જ રીતે ધોરણ 8ના પ્રયોગો પણ તમારે જોવા હોય કે તમે જ્યારે આવતા વર્ષે 8મામાં આવશો ત્યારે તમારે કઈ કઈ પ્રવૃત્તિઓ, કેવા કેવા પ્રયોગો, કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતો આવશે, તો એના માટે પણ તમે ધોરણ 8ની પ્રવૃત્તિમાં જોડાઈ શકો. તમારા ધોરણ પ્રમાણે અમે તમને ક્લાસરૂમમાં અંદર આવવા દેશું, ક્લાસરૂમમાંથી બહાર જવા દેશું એવું કંઈ કરવાના નથી. જ્યારે તમે મીટિંગની અંદર જોડાશો ત્યારે પહેલી વખત એવું હશે કે તમને સીધા મીટિંગની અંદર જોડાઈ નહીં શકો. એક વખત મીટિંગ શરૂ થશે પછી મીટિંગ ઓપન જ હશે, કોઈ પણ વિદ્યાર્થી ક્યારે પણ જોડાઈ શકે, બરાબર? બીજું કે આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓ માટે છે એવું નથી, આની અંદર વાલીઓ પણ ભાગ લઈ શકે અને આની અંદર ટીચર્સ પણ પાર્ટ લઈ શકે. વાલીઓને પણ જો આ પ્રાયોગિક પ્રવૃત્તિમાં જોડાય છે તો એ પ્રાયોગિક પ્રવૃત્તિનું ફોલોઅપ, કેમ કે આ વર્ષમાં એટલે કે માર્ચ એપ્રિલ અથવા તો આવતા જૂન સુધી સ્કૂલો ખુલે એવી શક્યતાઓ લગભગ નહીવત છે, એટલે થવાનું તો એવું જ છે કે આ આખે આખું વર્ષ એટલે કે 2020-21 નું જે એકેડેમિક યર છે
એ તો બાળકોએ પોતાના ઘરે ઓનલાઈન જ પૂરું કરવાનું થશે, અને આપણે જે ટાર્ગેટ ગ્રુપની વાત કરીએ છીએ ધોરણ 6, 7 અને 8 એમને તો ઘરે જ પૂરું કરવાનું આવશે. કદાચ સ્કૂલો ચાલુ થાય એમ માનો કે જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં, તો પણ એ ધોરણ 9 થી ધોરણ 12 ની શરૂ થશે, આ નાના બાળકોની તો થશે જ નહીં. તો એટલા માટે એ લોકોએ ઘરે જ આ વર્ષ આખું પૂરું કરવાનું રહેશે. તો આમાંની જે પ્રાયોગિક પ્રવૃત્તિઓ છે એના એને લઈ અને પેરેન્ટ્સ પણ બાળકોનું ફોલોઅપ લઈ શકે અને એને ફોલોઅપ એક્ટિવિટીઝ ઘરે કરાવી શકે એ માટે એ લોકો પણ આમાં જો સમય અનુકૂળ પડતો હોય તો ભાગ લે એ ઈચ્છનીય છે. સાયન્સ ટીચર્સ હોય અથવા કોઈ પણ બીજા સબ્જેક્ટના ટીચર્સ હોય એ પણ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે, અને એના કારણે એમના ફીડબેકથી અમને આ પ્રોગ્રામને વધારે સારો બનાવવામાં પણ મદદરૂપ થશે. તો એવી રીતે આ પ્રોગ્રામ 2 દિવસના 3 સ્લોટમાં ચાલવાનો છે. ફરી એકવાર કહી દઉં, સોમ મંગળ ધોરણ 6, બુધ ગુરુ ધોરણ 7 અને શુક્ર શનિ ધોરણ 8. બરાબર. તો પ્રવૃત્તિઓ કઈ કઈ કરશું આપણે? વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકને લાગતા પ્રયોગનું નિદર્શન કરશું, એ પ્રયોગ વિષયક પ્રશ્નોત્તરી પણ હશે. અમે એવું પણ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે દિવસના અંતે તમને એક નાનકડી ક્વિઝ આપીએ કે જે તમારે સોલ્વ કરી અને ગ્રુપમાં પોસ્ટ કરવાની રહે. સમય આપણો દરરોજનો 11 થી 11:40 નો, એટલે એક પીરિયડનો રહેશે. બરાબર. સ્થળ શું છે? તમારે ક્યાંય જવાનું નથી, તમારા સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર ઉપર તમે ઝૂમ એપ ઇન્સ્ટોલ કરી લ્યો, અને મીટિંગ છે એ આપણી દરરોજ એક જ આઈડી ઉપર થશે. એટલે દરરોજે દરરોજ લિંક અમે તો મોકલી જ આપશું, પણ દરરોજની લિંક આવે એની તમે રાહ જોવો એવું જરૂરી નથી. ગઈકાલે તમે જે લિંકથી આમાં જોઈન થયા હશો એ જ લિંકથી ફરી પાછા તમે આ એ જ પ્રોગ્રામમાં બીજા દિવસે લોગિન થઈ શકશો. બરાબર. પ્રોગ્રામ એકદમ ફ્રી છે, તમારે આના માટે કોઈ પણ જાતની ફીસ ભરવાની નથી. બરાબર. અને આજે જે લોકો આ મીટિંગમાં સામેલ છે એ સિવાયના પણ તમારા જો મિત્રો હોય, સગાવાલા સંબંધીઓ હોય, એમને પણ તમે આ નંબર મોકલી શકો. અહીંયા એક નંબર, ફોન નંબર લખેલો છે. બરાબર. હું રેડ કલરમાં બતાવું. તો આ જે ફોન નંબર છે 9978825829, તો આ નંબર ઉપર વોટ્સએપમાં એક મેસેજ કરવાથી તમને આ ઈ પ્રયોગનું જે વોટ્સએપ ગ્રુપ છે એનું ઇન્વિટેશન આવશે. એ લિંક તમે ક્લિક કરશો એટલે તમે ઈ પ્રયોગ એક્સપેરિમેન્ટ સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો. બરાબર. પછી તમારે જે કાંઈ ઇન્સ્ટ્રક્શન્સ આવશે એ બધી એ ગ્રુપમાં આવતી રહેશે. તમારે સવારના લગભગ 10 વાગ્યાની આસપાસ એક વખત એ ગ્રુપમાં જોઈ લેવાનું કે આજના દિવસો માટે કાંઈ સૂચના છે કે નહીં. કોઈક વખત અમે એવું પણ રાખશું કે પ્રાયોગિક પ્રવૃત્તિની સાથે સાથે એકાદ પ્રયોગ તમને પણ કરવા જેવો હોય તો આપવાના હોય તો અગાઉથી એ ગ્રુપની અંદર કઈ કઈ વસ્તુઓ તમારે તૈયાર રાખવાની છે એનું પણ નોટિફિકેશન આવી ગયું હશે. તો સવારે 10 વાગ્યાની આસપાસ તમારે એક વખત જે ગ્રુપ છે આપણું ઈ પ્રયોગનું એ ચેક કરી લેવાનું. બરાબર. ઝૂમ મીટિંગમાં તમે 11 વાગે આપણી મીટિંગ ચાલુ થાય છે, તો એવું કરો કે 11:03-04 ની વાર હોય ત્યારે તમે ઝૂમમાં લોગિન થઈ જાઓ. ત્યારે તમને એવો મેસેજ આવશે કે હોસ્ટ હેઝ સ્ટીલ નોટ સ્ટાર્ટેડ ધ મીટિંગ, એટલે કે હોસ્ટે હજી મીટિંગ શરૂ કરી નથી. પણ એ નોર્મલ છે, કેમ કે અહીંયાથી એક્ઝેક્ટલી 11 વાગે જ આપણે મીટિંગ શરૂ કરશું. મીટિંગ શરૂ થશે એટલે ઓટોમેટિકલી બધા પાર્ટિસિપન્ટ જેટલા વેઇટિંગ રૂમમાં હશે એ બધા અંદર આવી જશે. અહીંથી હું મીટિંગ શરૂ કરીશ ત્યારે તમને એવો મેસેજ આવશે કે હોસ્ટ વિલ સૂન લેટ યુ ઇન, એટલે હોસ્ટ થોડી વારમાં તમને અંદર લેશે. અને તમે બધા અંદર આવશો એટલે બધા એક વખત અંદર આવી જાય પછી જ કાર્યક્રમ શરૂ થશે. પણ 11:02, 11:03 પ્રાયોગિક પ્રવૃત્તિ શરૂ થઈ જશે, એટલે તમને એટલા ટાઈમમાં તો જ એન્ટ્રી મળે કે જો તમે 11:02-3 ની વાર હોય ત્યારે લોગિન થઈ ગયા હો ત્યારે. બીજી વસ્તુ કે સમય જાળવવો શું કામ જરૂરી છે, કેમ કે આપણે જે આ કાર્યક્રમ લઈને આવીએ છીએ એ કાર્યક્રમ તમારી સ્કૂલની જેમ ફરજિયાત નથી. બરાબર. તમારી ઓનલાઈન સ્કૂલ અત્યારે હાલતી જ હશે, તો ઓનલાઈન સ્કૂલ તમારી જે ચાલે છે એની અંદર તમારી પ્રેઝન્સ પૂરવામાં આવે છે, તમારી રોજની હાજરી લેવામાં આવે છે, અને એ હાજરી પ્રમાણે તમારા ઘરે મમ્મી પપ્પાને SMS આવતા હશે કે ફોન પણ આવતા હશે કે બાળક ઓનલાઈન સ્કૂલમાં હાજર રહે છે કે નથી રહેતો. આપણે એવું કાંઈ કરતા નથી.
બરાબર, કેમ કે આ પ્રયોગ તમારે શીખવા માટે છે, તમને વિજ્ઞાનમાં રસ છે, તમારે વિજ્ઞાનને સારી રીતે શીખવું છે, તો એના માટે આ કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. કેમ કે તમને આ પ્રયોગો શીખવામાં રસ છે તો એના માટે કોઈ વસ્તુ ફરજિયાત કરવાની જરૂર નથી. જો તમને આમાં ઇન્ટરેસ્ટ છે અને તમે વોલેન્ટરીલી આની અંદર જોડાવ છો તો તમે દરરોજ 11 માં 4-3-4 મિનિટની વાર હશે ત્યારે જોડાઈ જ જશો. બરાબર, એટલે એવી આપણે ટેવ રાખીએ કે આપણે સમયસર આવી જઈએ, એટલે જરાય પણ આમાં આપણે ગુમાવીએ નહીં. બરાબર, નોર્મલી એવું થતું હોય છે કે સ્કૂલમાં પણ તમને એવું કહેતા હશે કે કોઈએ સ્ક્રીન ઉપર કાંઈ લખવાનું નહીં કે એવું નહીં, તો એવું આમાં કાંઈ નથી. કેમ કે સ્ક્રીન ઉપરના એનોટેશન્સ પહેલેથી બંધ રાખેલા હશે. તમે કોઈ સાથે, એટલે કે અહીંના હોસ્ટ સાથે અથવા અંદર અંદર એકબીજા સાથે પણ ચેટ નહીં કરી શકો, એટલે એ ચેટ ઓપ્શન પણ અનેબલ કરેલો હશે, ડિસેબલ કરેલો હશે. એટલે તમે કોઈને એવું ન થાય કે મારું ઝૂમ બરાબર કામ કરતું નથી, હું ચેટ કરી શકતો નથી, પણ ચેટ છે એ અમે બંધ રાખશું, એનોટેશન પણ અમે બંધ રાખશું. હા, તમે રેઈઝ હેન્ડ કરી શકશો, તમે તમારો હાથ ઊંચો કરી શકશો, જેમાં થોડીક વાર પહેલાં હમણાં કોઈ કે અહીંયા હાથ ઊંચો કર્યો હતો, તો એવો તમે હાથ ઉપર કરી શકશો. અને હાથ ઉપર કરી અને પછી તમારે જે કંઈ પ્રશ્ન પૂછવો હોય એ પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર તમને જ્યારે એવું કહેવામાં આવે ત્યારે પૂછી શકશો. પ્રશ્ન પૂછવાની રીત શું છે એ હું તમને જણાવી દઉં. તો તમે અત્યારે ઓમ ઝીંઝુવાડિયા એનો હાથ ઊંચો છે, તો હું થોડી વાર પછી એનો પ્રશ્ન લઉં. પણ પ્રશ્ન પૂછવાની રીત શું છે, તમને જ્યારે અહીંથી એમ કહેવામાં આવે કે પ્રશ્ન પૂછવામાં આવે અને તમારી પાસે એનો જવાબ છે, તો ઇન્સ્ટ્રક્ટર તમને અહીંયા એમ કહે કે પ્લીઝ રેઈઝ યોર હેન્ડ, તમારો હાથ ઊંચો કરો. એટલે તમારે હાથ ઊંચો કરવાનો છે. હાથ ઊંચો કરવાનો છે એટલે તમારો વિડીયો ચાલુ રાખીને એમાં હાથ ઊંચો કરવાનો છે એવી રીતે નહીં, પણ તમારા ઝૂમના કંટ્રોલ પેનલ ઉપર તમને રેઈઝ હેન્ડ એવું એક બટન મળશે, એ ટેપ કરશો એટલે અહીંયા અમને દેખાશે કે કોણે હાથ ઊંચો કર્યો છે. તમારું નામ જ્યારે બોલવામાં આવે, તમારું નામ બોલવામાં આવશે અને પછી તમને એમ કહેશે કે તમને અનમ્યુટ કર્યા, એટલે તમને સ્ક્રીન ઉપર લખેલું આવશે ટેપ ટુ અનમ્યુટ, એ તમે ટેપ કરશો એટલે પછી તમે બોલી શકશો. અત્યારે તમે કોઈ પોતાના માઇકને અનમ્યુટ કરી શકશો નહીં, કેમ કે અહીંયાથી અમે તમારા બધાના માઇક છે એ ઓફ રાખ્યા છે. કેમ કે તમારા ઘરમાં કાંઈ અવાજ થતો હોય અથવા એવી રીતે કોઈ જગ્યાએ તમે બેઠા હો તો એ બાકી બધાને ડિસ્ટર્બન્સ થાય નહીં. તો એવી રીતે આપણે અહીંયા અનમ્યુટ કરશું. ફોર એક્ઝામ્પલ, અત્યારે જો આ ઓમ ઝીંઝુવાડિયાને કંઈ પ્રશ્ન છે અને હાથ ઊંચો કર્યો છે, તો હું એને કહું છું, ઓમ પ્રશ્ન પૂછ બેટા તારો. સર, મારે છે નું કામ આજે થોડોક મોડો પહોંચ્યો છે, એટલે કાલે ટાઈમે આવીશ. આજે 11:06 પહોંચ્યો. તો એવી રીતે એનો પ્રશ્ન હતો તો આપણે એ સાંભળી શક્યા. હવે બીજા કોઈને આ પ્રોગ્રામ બાબતે કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકે છે. તમને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ રેઈઝ યોર હેન્ડ. ઓકે, પ્રિયાંશીબા ગોહિલ, માઇક અનમ્યુટ કરીને પૂછો. યસ, અમારે શું લઈને બેસવાનું? ઓકે, શું લઈને બેસવાનું? તો નોટબુક અને પેન અથવા નોટબુક અને પેન્સિલ લઈને બેસો તો એ વધારે સારું છે. કાંઈ પણ નોટ ડાઉન કરવાનું થાય તમે ઝડપથી કરી શકો. પેન્સિલ વધારે સારી વસ્તુ છે. નોટબુકની બદલે ફૂલસ્કેપ બુક યુઝ કરો, એ પણ વધારે ઇચ્છનીય છે. કેમ કે એમાં તમને ડાયાગ્રામ કે કાંઈ જો દોરવાનું થાય તો તમે સારી રીતે દોરી શકશો. નોટબુકની સાઇઝ નાની હોવાને કારણે એની અંદર ડાયાગ્રામ દોરવાની પ્રમાણમાં ઓછી મજા આવે છે. એટલે એક ફૂલસ્કેપ બુક અને એક પેન્સિલ રાખો. એવું જરૂરી નથી કે તમે આના માટે એક અલગ નોટબુક બનાવો, પણ જો અલગ નોટબુક બનાવો તો સારી વાત છે. પણ કોઈ પણ નોટબુક ફૂલસ્કેપ હોય એ તમે સાથે રાખી શકશો અને એમાં જે વસ્તુ નોટ કરવી હોય એ વસ્તુ નોટ કરી લેજો. કામિલ ટાંક. હેલો સર. હા, હું 7મા ધોરણમાં ભણું છું. હા, તો તમે પહેલેથી શરૂઆત કરાવશો કે બીજા સેમેસ્ટરથી? એટલે આપણે એવું કરવાનું છે કે બધા પ્રયોગ આવી જાય, આખી ટેક્સ્ટબુકના 7મા ધોરણના 6મા ધોરણના 8મા ધોરણના આખી ટેક્સ્ટબુકના એક્સપેરિમેન્ટ આપણે કરાવશું. એટલે આ પ્રોગ્રામ 2-1 મહિના તો કદાચ ચાલશે જ, અને આ કન્ટિન્યુઅસ ચાલવાનો છે. મેં તમને કીધું એમ કે તમે તમારા ફ્રેન્ડ્સને ફેમિલીને એવું કે એવું કહી શકો કે એ આમાં જોડાઈ શકે, કેમ કે આ પ્રોગ્રામ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવાનું છે. બરાબર, એક વખત
જ્યાં સુધી ટેક્સ્ટબુક ના બધા એક્સપેરિમેન્ટ બધા ચેપ્ટર પૂરા ન થાય ત્યાં સુધી આ સતત ચાલતો જ રહેશે. બીજા કોઈને કઈ પ્રશ્ન? ઓકે, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો એ હાથ ઊંચો કરો. અચ્છા, પ્રિયાંશીબા વન્સ અગેન. પ્રયોગ પોથીનો લિસ્ટ મોકલો તો અમે તે વાંચી શકીએ. હવે જો એમાં એવું છે કે આપણે કઈ વાંચવાની કે અગાઉથી તૈયારી કરીને આવવાની કોઈ જરૂર નથી, કેમ કે પ્રયોગ તો તમારી ચોપડીના જ છે, એટલે તમારી પાસે વિજ્ઞાનની બુક તો હશે જ, વિજ્ઞાનનું જે પાઠ્ય પુસ્તક છે એ મુજબના જ આપણે પ્રયોગ કરવાના છીએ, એ મુજબના જ એક્સપેરિમેન્ટ કરવાના છીએ. અને જ્યારે એક્સપેરિમેન્ટ ચાલુ થશે ત્યારે એ તમને એવું ઇન્સ્ટ્રક્ટર કહેશે કે આજે આપણે આ ચેપ્ટરના આ પ્રયોગો કરવાના છીએ, બરાબર? એટલે એના માટે કોઈ એવી જરૂર નથી કે તમે વાંચીને આવો. અને દરરોજના જે દિવસની જે પ્રવૃત્તિ થશે, એટલે કે છઠ્ઠાની થાય કે સાતમાની થાય કે આઠમાની થાય, એ દિવસનો આખો જે પ્રયોગનો પ્રોગ્રામ છે એ રેકોર્ડ થતો હશે અને એ પછી એ અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકશું. એટલે તમે કોઈ દિવસ ધારો કે ચૂકી જાઓ, તમારે સ્કૂલના લેક્ચરનો ટાઈમ એવી રીતે ગોઠવાનો હોય કે તમે અટેન્ડ ન કરી શકો, તો એ ફરી પાછું તમે યુટ્યુબ ઉપર જોઈ અને એ કનેક્ટ કરી, કોઈ દિવસ ઘરે કંઈ પ્રસંગ હોય અથવા બહાર હોય અને અટેન્ડ ન થઈ શકે તો પણ બીજા દિવસે અથવા સાંજે તમે યુટ્યુબ ઉપર એને જોઈ શકશો, બરાબર? સૌમ્ય મીરાણી, સૌમ્ય મીરાણી. સર, આપણી ચેનલનું નામ શું છે? ઓકે, આપણી ચેનલનું નામ છે OVSRCSC રાજકોટ, ઓવી શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ. હું એક જ મિનિટ તમને હમણાં સ્ક્રીન ઉપર જ ચેનલ બતાવું. તો અત્યારે હું તમને સ્ક્રીન ઉપર આપણી ચેનલનું જ પેજ બતાવું છું. તો અત્યારે તમને દેખાતો હશે, યુટ્યુબ પેજ જ દેખાશે, શ્રી ઓવી શેઠ રિજનલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, એટલે RCSC. અને એનો સિમ્બોલ તમને દેખાશે, આવો પરમાણુનો સિમ્બોલ એવો સિમ્બોલ છે અને ઘણા બધા એમાં આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ, ઇલેક્ટ્રોનિક્સના અને એવા બધા વિડીયો દેખાશે કે જે આપણો બીજો પ્રોગ્રામ ચાલે છે. દરરોજ સાંજે 4 વાગ્યે ફરી પાછો એક કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્રનો હોય છે. સોમવારે ફન વિથ સાયન્સ હોય, મંગળવારે લેટ્સ મેક, આ આર્ટ એન્ડ ક્રાફ્ટ છે એનું નવું નામ છે લેટ્સ મેક, એક બુધવારે કંઈ હોતું નથી. ગુરુવારે ફરી પાછું ફન વિથ સાયન્સ હોય છે, શુક્રવારે ફરી પાછું લેટ્સ મેક અને શનિવારે ઇલેક્ટ્રોનિક્સ, ડુ ઇટ યોર સેલ્ફ ઇલેક્ટ્રોનિક્સ કરીને એક પ્રોગ્રામ છે. તો આ દરરોજ સાંજના 4 વાગ્યાના પ્રોગ્રામ છે, આમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો. એટલે તમને જો ઈચ્છા પડે તો તમે આ પ્રોગ્રામમાં પણ પાર્ટિસિપેટ કરી શકશો, બરાબર? તો આ આપણી યુટ્યુબ ચેનલનું નામ છે. અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, આનો સ્ક્રીનશોટ તમે લઈ લેશો એટલે તમારી પાસે હંમેશા એ રેફરન્સ તરીકે રહી જશે કે તમારે કઈ ચેનલ ઉપર જવાનું છે. જો તમે લાઈવ વિડીયો મિસ કરો છો તો તમારે કેવી રીતે એ વિડીયો ફરી પાછો જોવો હોય તો એ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા હું આનો સ્ક્રીનશોટ જે છે એ લઈ અને આપણા જે ગ્રુપ છે આનું ઈ પ્રયોગનું એ ગ્રુપની અંદર હું મૂકી આપીશ, બરાબર? ઓકે, તો આ સિવાય કોઈના બીજા કાંઈ પ્રશ્ન છે તો હાથ ઊંચો કરશો, નહીં તો આપણે આ સેશન પૂરું કરીએ. ઓકે, કોઈના કાંઈ પ્રશ્નો હવે દેખાતા નથી, એટલે આવતીકાલથી આપણી પ્રાયોગિક પ્રવૃત્તિ શરૂ થઈ છે. મેં પહેલાં કીધું એમ 11:00-3-4 મિનિટની વાર હોય ત્યારે ઝૂમ મીટિંગમાં જોડાઈ જજો અને આવતીકાલે ધોરણ 8ના પ્રયોગો સાથે આપણે આ કાર્યક્રમના શ્રી ગણેશ કરીએ છીએ. શુક્રવાર અને શનિવાર 2 દિવસ ધોરણ 8ની પ્રવૃત્તિ હશે અને સોમવારથી રાબેતા મુજબ સોમ મંગળ ધોરણ 6, બુધ ગુરુ
ધોરણ સાત અને શુક્ર શનિ એ ધોરણ આઠ એ પ્રમાણે આપણો કાર્યક્રમ ચાલશે. તો આવતીકાલથી ફરી પાછા મળશું. થેન્ક યુ વેરી મચ ફોર પાર્ટિસિપેટિંગ. અત્યારની પરિસ્થિતિને જોઈ અને બધા ઘરે જ રહેજો, માસ્કનું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અવશ્ય કરજો. થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ અને જય વિજ્ઞાન.